મોર્નિંગ ઓલ ઓફ યુ, જય સ્વામિનારાયણ. આજે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 12 એલ બી અને ડબલ્યુ વિશે અભ્યાસ કરીશું. એલ બી અને ડબલ્યુ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે અને 31/3/2016 તમને પાકું સરવાળું નીચે પ્રમાણે આપેલું છે. ચલો, તમને એવું કીધું છે કે 1/4/2016 થી ડબલ્યુ નિવૃત્ત થાય છે અને નિવૃત્તિની શરતો નીચે મુજબ છે. ચલો, ડબલ્યુ નિવૃત્ત થઈ જાય છે તો આપણા નવા ભાગીદારો કોણ રહેશે? તો એલ અને બી, અને જૂના ભાગીદારો એલ બી અને ડબલ્યુ. ચલો, એન્ટ્રી આપતા જઈશું. મકાન અને સ્ટોક પર હવાલો છે એ આપણે અંદરના કોલમમાં લખીશું. ચલો, મૂડી બાકી આગળ લાવ્યા 20,000, 12,500 અને 5,000. સામાન્ય અનામત 5,000 આપેલ છે. જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચાય, તેમનો જૂનો ભાગ 2:2:1 છે, તો 2,000, 2,000 અને 1,000. લેણદારો 20,000 અને ચૂકવવાના બાકી ખર્ચા 3,000, બંને મૂડી દેવા બાજુ. આગળ પાઘડી આપેલી છે, તો જૂની પાઘડી જૂના ભાગીદારોને વેચી દેવાશે. તમારી પાઘડી 8,000 ની છે તો એને 2:2:1 પ્રમાણમાં વેચીશ, તો 3,200 અને 1,600. મકાન હવાલો છે અંદરના કોલમમાં 37,000. યંત્રો 20,000, રોકાણો 10,000, સ્ટોક 5,500 હવાલો છે તો અંદરના કોલમમાં. દેવાદારો 13,000 અને રોકડ કે બેંક, તો બાકી આગળ લાવ્યા 2,000. હવાલા, મકાનની કિંમત 50,000 છે, તો મકાનની કિંમત 50,000 કરવા માટે તમારે વધારો કરવો પડે 13,000, તો વધતા વધારો 13,000 અને મિલકત વધે તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખીશું 13,000. સ્ટોક ચોપડા કિંમત તેની પડતર કિંમત કરતા 10% વધારે છે અને સ્ટોક પડતર કિંમતને આપવાનું કીધું છે. ચલો, 10 વધારે છે એનો મતલબ એવો થાય કે આપણને 110 સ્ટોક આપેલો છે, તો 110 5,500 આપેલા છે તો પડતર કિંમતને આપવાનું કીધું છે, તો 100 એ કેટલો? 10% વધારે આપવામાં આપણને આપેલ છે, એટલે કે 110 સ્ટોક આપેલ છે. 110 5,500 તો 100 એ કેટલો? તો 5,000 રૂપિયા સ્ટોક થશે આપણો, તો સ્ટોકમાં 500 ઘટાડો કરીશું, તો એ ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર સ્ટોક ખાતે 500. ડબલ્યુના અંગત ખર્ચના રૂપિયા 500 ચૂકવેલા જે નફા નુકસાન ખાતે ઉધારે છે. ચલો, ડબલ્યુ અંગત ખર્ચના ચૂકવે તો ઉપાડ આપણે સાદી ભાષામાં કહેવાય, તો એના ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર નફા નુકસાન ખાતાને, આ સોરી પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતે ઉધારેલ છે. ફરીથી, ડબલ્યુનો અંગત ખર્ચ એટલે ડબલ્યુના ખાતાની ઉધાર બાજુ લખાશે 500 રૂપિયા પુનઃમૂલ્યાંકન ખાતે અંગત ખર્ચ, અહીંયા ઉધાર, તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર ડબલ્યુનો અંગત ખર્ચ 500 રૂપિયા. અંગત ખર્ચ એટલે ઉપાડ કહેવાય, જે ડબલ્યુ ચૂકવે છે તો એના ખાતાની ઉધાર બાજુ અને પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. પેરીનું પગડીનું મૂલ્યાંકન 80,000 કરવામાં આવ્યું. ડબલ્યુના નફા ભાગ પૈકી 5/40 ભાગ એલ અને 3/40 ભાગ બી આપે છે. એનો મતલબ એ કે તમને લાભ આપી દીધો છે, તો 5/40, 3/40, તો લાભનું પ્રમાણ કયું થઈ જશે? 5:3, બંનેની નીચે અંશમાં 40-40 સરખા છે. નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ, તો એલ અને બી, જૂનો ભાગ 2:2:1, તો 2/5 વત્તા લાભ 5/40, 3/40, તો લસાત 40 લઈશું, 8/5 40, તો ઉપર 8 2 16, 16 વત્તા 5 21/40,
અહીંયા પણ 8 5 40 8 2 16 બધા 3 તો 19 ભાગ્યા 40 નફા નુકસાન નું પ્રમાણ 21:19 આવ્યું આ કેમ સુધ્યું તમને છેલ્લા હવાલામાં તમારી મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવાની કીધી છે એટલા માટે ચલો પહેલા 5:40 3:40 લાભનું પ્રમાણ 5:3 થઈ ગયું W નિવૃત્ત થાય છે પેઢીની પગડી 80000 રૂપિયા આપેલ છે તો W ની પગડી 80000 ગુણ્યા 1/5 16000 રૂપિયા થાય આ 16000 ને હું લાભના પ્રમાણમાં 5:3 ના પ્રમાણમાં વહેંચીશ તો 10000 અને 6000 આમનો શું થશે લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે તો L ના મૂડી ખાતે ઉધાર B ના મૂડી ખાતે ઉધાર તે W ના મૂડી ખાતે 10000 6000 W ની પગડી કેટલા રૂપિયા હતી 16000 રૂપિયા 16 ને 5/3 ના પ્રમાણમાં વેચ્યા તો 10000 6000 ચલો અસર આપીશું L ના મૂડી ખાતે ઉધાર 10000 B ના મૂડી ખાતે ઉધાર 6000 લખાઈ જમા એન્ટ્રીના W ના મૂડી ખાતે W ના મૂડી ખાતાની જમા બાજુ 16000 લખવાના છે પણ એને બે ભાગમાં લખવા પડશે L ના મૂડી ખાતે અને B ના મૂડી ખાતે 10000 6000 ચલો આગળ W ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી એટલે W નું ખાતું બંધ કરીશું તો જે પણ ડિફરન્સ આવશે એ આપણે રોકડમાં ચૂકવવાનું છે અને એવી રીતે રોકડમાં ચૂકવવાની છે કે જે L અને B એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહે ચલો ફરીથી ધ્યાન રાખજો W ને ચૂકવવા પાત્ર રકમ એવી રીતે ચૂકવી દેવાની છે કે જેથી L અને B ની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવાની છે ચલો સૌપ્રથમ પૂર્ણ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું તો પૂર્ણ મૂલ્યાંકન ખાતાનો જમા બાજુનો ડિફરન્સ 13500 છે ઉધાર બાજુનો ડિફરન્સ ઉધાર બાજુ ટોટલ 500 હતું તો ડિફરન્સ 13000 રૂપિયા આવશે ચલો આ 13000 રૂપિયાને હું કઈજી ગાડીસ નફા નુકસાનના જૂના પ્રમાણમાં 2:2:1 ના પ્રમાણમાં તો 5200 અને 2600 રૂપિયા આવશે અહીંયા ઉધાર તો ભાગીદારના પૂર્ણ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ 5200 અને 2600 ચલો સૌપ્રથમ W નું ખાતું બંધ કરીશું તો W નું ટોટલ 24600 છે ચલો 24600 માંથી હું 16000 અને 500 બાદ કરીશ તો ડિફરન્સ આવશે કેટલા રૂપિયા તો 22500 રૂપિયા ડિફરન્સ આવશે અહીંયા ઉધાર તો આ ડિફરન્સ રોકડમાં ચૂકવવાનું છે એટલે રોકડ કે બેંક ખાતાની જમા બાજુ પર જશે ફરીથી ધ્યાન રાખજો પૂર્ણ મૂલ્યાંકન ખાતું આપણે બંધ કરી દીધું અને પૂર્ણ મૂલ્યાંકન ખાતું બંધ કર્યા પછી જે પણ ડિફરન્સ આવ્યો એ ભાગીદારના મૂડી ખાતે લઈ ગયા સૌપ્રથમ W નું ખાતું બંધ કર્યું નિવૃત્ત ભાગીદારનું એનું ખાતું બંધ કરીશું જે ડિફરન્સ આવશે તે રોકડમાં ચૂકવવાનું છે તો 24600 માઈનસ 22500 આ ડિફરન્સ રોકડમાં ચૂકવી દઈશું એટલે 22500 અને એ અહીંયા લખી કાઢીશું 22500 ચલો આગળ તમને એવું કીધું છે કે W ની મૂડી રોકડમાં ચૂકવી દેવી જે L અને B તેમના નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે તો 22500 એ L અને B ચૂકવશે પણ કેટલા ચૂકવશે એની મને ખબર નથી તો એનો મતલબ એવો થશે કે જે મારી સિલ્લક બાકી આગળ લાવ્યા 2000 હતી એ જ સિલ્લક બાકી આગળ લઈ ગયા 2000 રહેશે આ જે 22500 છે ઉધાર બાજુ આવશે પણ કેટલા આવશે એ મને ખબર નથી તો જે 2000 રૂપિયા સિલ્લક છે એ 2000 સિલ્લક મારી બાકી આગળ લઈ ગયા રહેશે ચલો આ સિલ્લક હું ક્યાં બતાવું છું
तो मिलकत लेना बाजू पर बताओ जो तो मिलकत लेना बाजू पर लखी मैं 2000 रुपया त्यार पछी मिलकत लेना बाजू कोई डिफरेंस आवानो नथी तो मिलकत लेना नु मैं खातो बंद करियो तो मिलकत लेना बाजू नु टोटल 70000 रुपया छे जे मिलकत लेना बाजू नु टोटल छे ए ज मारो मूड़ी देवा बाजू नु टोटल होय 70000 रुपया तो 70000 माथी हुं 23000 बात करू छु तो डिफरेंस आव्यो 47000 रुपया आ डिफरेंस आपणे शुं कहेवाय मूड़ी कहेवाय એ મૂડી કયા પ્રમાણમાં રાખવાની છે તો નફા નુકસાન નવા પ્રમાણમાં રાખવાની છે તો 47000 ને હું 21/19 ના પ્રમાણમાં વહેંચીશ એટલે મૂડી આવશે 24675 અને 22325 ફરીથી ખાતા બંધ કરવાની આટલી સિસ્ટમ સાંભળી લો ચલો પૂર્ણ મૂલ્યાંકન ખાતું બંધ કર્યું W ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દીધી અહીંયા ઉધાર તો રોકડ કે બેંક ખાતાની જમા બાજુ આ રકમ L અને B રોકડમાં ચૂકવશે પણ કેટલી ચૂકવશે ખબર નથી તેમની મૂડી નફા નુકસાન નવા પ્રમાણમાં રાખવાની છે એનો મતલબ એ કે જેટલી આ તમારી 22500 એ L અને B ચૂકવશે પણ કેટલા ચૂકવશે ખબર નથી તો જેટલી શરૂઆતની શિલ્લક છે એટલી આખરની શિલ્લક રહેશે એ આખરની શિલ્લક બાકી આગળ લઈ ગયા અહીંયા લખી મિલકત લેણાનું ખાતું બંધ કર્યું 70000 ડિફરન્સ આવ્યો 47000 આ 47000 ને 21/19 ના પ્રમાણમાં વહેંચી કાઢ્યા એટલે 24675 અને 22325 એ બાકી મેં અહીંયા લખી 24675 અને 22325 હવે એલ અને બી ના ખાતા બંધ કરું છું તો ઉધાર બાજુનું ટોટલ વધારે છે 37875 અને એમાંથી હું આ 27200 બાદ કરીશ તો ડિફરન્સ આવશે 10675 મીનું ઉધાર બાજુનું ટોટલ ઓછું છે સોરી ઉધાર બાજુનું ટોટલ જ વધારે છે 31525 એમાંથી આ ટોટલ બાદ કરીશ તો ડિફરન્સ આવશે 11825 આ ડિફરન્સ મેં ક્યાં લખ્યો અહીંયા ઉધાર સોરી જમા તો રોકડ કે બેંક ખાતાની ઉધાર બાજુ એલના મૂડી ખાતે 10675 અને W ના મૂડી ખાતે 11825 છેલ્લે તમારું રોકડ કે બેંક ખાતું સરભર થઈ જાય તો તમારો દાખલો સાચો રોકડ કે બેંક ખાતાનું બંને બાજુનું ટોટલ 24500 આવે છે એક વખત ફરીથી ખાતા બંધ કરવાની સિસ્ટમ પૂર્ણ મૂલ્યાંકન ખાતું બંધ કરો ભાગીદારના મૂડી ખાતે લાવો W નું ખાતું બંધ કરો રોકડ કે બેંક ખાતે લઈ જાઓ જેટલી શરૂઆતની શિલ્લક છે આખરની શિલ્લક બતાવો એ શિલ્લક અહીંયા લખો ટોટલ કરો મિલકત લેણાનું મૂડી દેવાનું ટોટલ સરખું થશે ડિફરન્સ આવશે 47000 નફા નુકસાનના નવા પ્રમાણમાં વેચો એ મૂડી અહીંયા લખો અને છેલ્લે એલ બી નું જે ડિફરન્સ આવે એ રોકડ કે બેંક ખાતે લઈ જાઓ અહીંયા જમા તો રોકડ કે બેંક ખાતાની ઉધાર બાજુ છેલ્લે રોકડ કે બેંક ખાતું સરભર થશે તો તમારો દાખલો સાચો થશે તો આમ આજે આપણે ડાક્ટર નંબર 12 વિશે અભ્યાસ કર્યો આવા જ વધુ ને વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો